हेलो वेलकम फ्रेंड्स, काले आपणे चार पेरेग्राफ जोया था, बराबर ने? तो आज आपणे कंटीन्यू करीशुं के आज छे जे ब्लेक बुक माटे जे पेरेग्राफ पूछाय छे, बराबर, एमांथी जे आपणे केवी रीते एक्जाम आपवानुं छे एनी हुं संपूर्ण तमने समजण आपीश, केवी रीते आपणे आंसर लखवानुं छे ते पर, बराबर ने? पहेला आपणे आ पेरेग्राफनो अभ्यास करी लईए के यू नीड सम स्ट्रेस इन योर लाइफ, डज ડેટ સરપ્રાઈઝ યુ? આપણને અમુક તણાવ જોઈએ છે અને શું આપણને તણાવ નથી જોઈતો, બરાબર ને? પણ આપણને તણાવ જોઈએ છે. આવી વાત કરીએ તો આપણને આશ્ચર્યચકિત લાગે, કેમ? પરહેપ્સ સો, બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. પણ ખરેખર આપણને જોઈએ છે, બરાબર ને? વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. પણ જો તણાવ ન હોય તો લાઈફ કેવી થાય? ડલ, કંઈક લુખાસ આવી જાય, બરાબર ને? અને અનએક્સાઇટિંગ એટલે શું? આપણને કઈ વસ્તુ કરવાની મજા પણ ન આવે. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર. સ્ટ્રેસથી શું જીવનમાં શું આવે છે? તો નવા નવા પ્રકારના આપણને ફ્લેવર, એટલે કંઈક અલગ જીવનમાં નવા નવા સ્વાદ ઉમેરાય છે. ચેલેન્જ એટલે પડકાર, એન ઓપોર્ચ્યુનિટી, ટક ટુ લાઈફ. બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પરંતુ વધારે પૂરતો સ્ટ્રેસ આવી જાય તો શારીરિક અને માનસિક જે આપણું જીવન છે એમાં એ શું અફેક્ટ, એટલે અસર કરે છે, બરાબર ને? ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ, સો લેટ્સ લર્ન ટુ સ્ટે નો સી નો ટુ સ્ટ્રેસ. તો ચાલો આપણે શીખીએ કે આપણે સ્ટ્રેસને કેવી રીતે ના પાડવાની છે. વાઇલ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, યુ કેન મિનિમાઇઝ ધ ઇફેક્ટ. આપણે સંપૂર્ણપણે તણાવથી મુક્ત નથી જ થઈ જવાના, પરંતુ આપણે એને ઓછું તો કરી શકીએ. થસ વી કેન લીવ અ હેલ્ધી લાઈફ. તેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. વેન સ્ટ્રેસ હેપન્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. હિયર આર સમ સજેશન્સ ઓફ હેન્ડલિંગ સ્ટ્રેસ. અને અમુક સજેશન આપેલા છે, બરાબર ને? એટલે આપણે પેરેગ્રાફ છે, આ માટે આપણે સવાલના જવાબ કેવી રીતે લખી શકીએ તે જોઈશું. હાઉ ઇઝ લાઈફ વિધાઉટ સ્ટ્રેસ? જો જીવનમાં સ્ટ્રેસ જ નહીં હોય તો કેવી છે આપણને ખબર છે. લાઈફ ઇઝ ડલ એન્ડ અનએક્સાઇટિંગ વિધાઉટ સ્ટ્રેસ, બરાબર? આપણે હમણાં જ અભ્યાસ કર્યો તેમાં હાઉ ઇઝ લાઈફ, લાઈફ કેવી છે સ્ટ્રેસ વગર. ઓકે, તણાવ વગરનું જીવન કેવું છે? બોલે લુખાસ અને અનએક્સાઇટિંગ, બરાબર? લાઈફ ઇઝ ડલ એન્ડ અનએક્સાઇટિંગ વિધાઉટ સ્ટ્રેસ. ના જોઈએ વોટ ડઝ સ્ટ્રેસ ડુ ટુ લાઈફ. સ્ટ્રેસ શું કરે છે? એડ્સ ન્યૂ ફ્લેવર. શું એડ્સ ન્યૂ ફ્લેવર? તો સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. શું એડ કરે છે? ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી, આ ત્રણ વસ્તુ એડ કરે છે. તો આવી રીતે આપણે આન્સર લખવાનું છે. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર. તો અહીંયા ફ્રેન્ડ્સ એડ્સ કેમ આપેલું છે? તો અહીંયા વર્તમાનકાળ ને સ્ટ્રેસ એટલે એક વચન આટલે શું આવશે? એસ કે યસ લાગે છે ક્રિયામાં. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ લાઈફ. નેક્સ્ટ જોઈએ આપણે વોટ ડઝ ટુ મચ સ્ટ્રેસ ડુ. વધારે પૂરતું સચો ફિઝિકલ ને મેન્ટલ, શારીરિક અને માનસિક જીવન પર તો અસર કરે છે, બરાબર ને? તો આપણને અહીંયા આપેલું છે કે ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થને પણ અફેક્ટ, એટલે અસર કરે છે. વી શુડ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. બસ આ તો આખું વાક્ય આપેલું છે, ખાલી નો શબ્દ મૂકી દેવાનો છે. વી કેન મિનિમાઇઝ ધ ઇફેક્ટ ઓફ સ્ટ્રેસ, ટ્રુ ઓર ફોલ્સ ટુ ટ્રુ. આપણે એને મિનિમાઇઝ એટલે ઓછું તો કરી જ શકીએ. ઓકે, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ફ્રેન્ડ્સ, જો ગમતું હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, બરાબર? અને હું તમને સંપૂર્ણ તૈયારી કરાવીશ, શક્ય બને તો બીજા બધા વિષયની પણ હું તમને તૈયારી કરાવતો રહીશ. ઓકે, ના આ આપેલું છે ધ કન્ટેન્ટ ઓફ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. એટલે અહીં એક બીજો પેરેગ્રાફ છે, બરાબર ને? ધ કન્ટેન્ટ ઓફ સસ્પેક્ટ્સ પોકેટ, ઓકે, એટલે ડુ નોટ ઇન્ક્લુડ. શું નથી હોયું? આપણને જેના પર શંકા લાગે ને, એ શંકા આપણે કરીએ, પણ જેના પર શંકા કરીએ એના ગજવામાં શું નથી હોતું એમ, બરાબર? એના ખિસ્સામાં અ કી ટુ અ બ્રીફ કેસ, ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ, ઓકે, ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, બરાબર ને? એટલે આપણને ખબર છે કે પાકીટની શું કે અ કી ટુ બ્રીફ કેસ, એના જે બોક્સ હોય એની ચાવી નથી હોતી, બરાબર ને? અને પછી પાછો ફરીને જવાનો એના માટે રસ્તો નથી હોતો, બરાબર ને? અને ઇનફ કેશ, પૈસા પણ આટલા બધા હોતા નથી, બરાબર ને? બીજું ફોર, ઓકે, ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જ. ફિંક એટલે એક વ્યક્તિનું નામ છે. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જ, ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફ કેસ. ફિંક એને અરેસ્ટ કરવામાં, એને ધરપકડ કરી લેવામાં આવી અને ચાર્જ એટલે એના પર ઇન્જામ પણ લગાવવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફ કેસ, એટલે જે બક્સો હતો એનો જે માલિક એને શોધવામાં તકલીફ થઈ નહીં એમ, સરળ પડી ગયું. ઇટ ટર્ન્ડ આઉટ ધેટ હી હેડ પુટ ધ બ્રીફ કેસ ડાઉન વાઇલ બાઇંગ અ ન્યૂઝ પેપર.
એના મતલબ એને બ્રીફકેસ નીચે મૂકેલું જ્યારે નિષ્ફળ ખરીદતો હતો, આવું કહેવા માંગે છે બરાબર ને. એન્ડ જસ્ટ અ વિંક, એટલે ડિસાઈડ વિંક એટલે આપણે આમ આંખ પપલાવીએ ને, આમ ધીમે આંખ પપલાવી તેમાં વિંક કહેવાય. એનામાં એ સુટકેસ શું થઈ ગયું, ડિસઅપ એટલે ગાયબ થઈ ગયું. ધ બેગ પીકર કુકડ અપ અ વેરી ગુડ સ્ટોરી બટ હી ફોગટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન ધ પોકેટ. પણ હું કે વાર્તાએ બનાવી પણ જે ગજવામાં જે વસ્તુ રહી ગયું એના સાથે મેચ કરવાનું રહી ગયું બરાબર ને. આ તમે નીચેનું ગુજરાતી ભાષાંતર પણ વાંચી શકો બરાબર ને. એટલે કે પાકેટ ઉઠાવવાગીરી સરસ મજાની વાત બનાવી કાઢી પણ તે પાકીટમાંની ચીઝ અને તેના ખિસ્સામાંથી ચીજો એક સરખી હોવાની દર્શાવવાનું ભૂલી ગયો એમ બરાબર. ચાલો આપણે જોઈએ. ધ કી ટુ બ્રીફકેસ ઇઝ વન થિંગ, ટ્રુ ઓર ફોલ્સ? ધ કી ટુ બ્રીફકેસ ઇઝ વન થિંગ, એક આ વસ્તુ છે, આ જે વસ્તુ નહીં મળે તે માટે તો ટ્રુ બરાબર ને. વોટ ડીડ ધ બેગ પીકર ફોરગેટ, શું ભૂલી ગયો? ધ બેગ પીકર ફોરગોટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન ધ પોકેટ. અહીંયા આપણે આપેલું છે આખું મેચ થિંગ્સ મેચ ઇન ધ પોકેટ. ઓકે, ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર. આ તો આખું વાક્ય જ આપેલું છે, વાક્યમાંથી જ આખું વાક્યમાંથી જ આપણે ખાલી શબ્દ બ્લેન્ક્સ ભરવાનું છે. ધ માસ્ટર મીન્સ એટલે ઓનર, માલિક એટલે શું થાય છે ઓનર. ઓકે, હુ વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જ, કોને અરેસ્ટ કરવામાં આવેલું તો આપણને ખબર છે ફિંક. ઓકે, આ પ્રમાણે પાંચ પ્રશ્ન પતી ગયો આપણે. હવે આપણે આ જોઈ લઈએ. આ ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ આપણને હંમેશા એક્ઝામમાં પૂછાય છે કે ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ અ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક સાધનનું આવિષ્કાર કર્યું બરાબર ને. ઇટ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, તેને શું કહેવામાં આવ્યું? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇટ કેન રેકોર્ડ અ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સમાં જે કોન્ટ્રેક્શન થાય છે બરાબર ને, એમ એક્સપેન્શન અને કોન્ટ્રેક્શન, કોન્ટ્રેક્શન એમ થાય છે ને, તેને રેકોર્ડ કર્યું. હી ઓલ્સો રેકોર્ડેડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ, જે અંદરની એક્ટિવિટી થાય છે પ્લાન્ટમાં તે પણ રેકોર્ડ કર્યું બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તે ઇન્સ્ટ્રુમેન્ટથી. થસ હી શોડ ધ સિમિલેરિટી ઇન ધ બિહેવિયર ઓફ લિઝર્ડ, ફ્રોગ એન્ડ ટોર્ટોઇઝ. અને સિમિલેરિટી એટલે સરખી વસ્તુ, બિહેવિયર એટલે શું, એ લોકોના વર્તનમાં જે સરખી વસ્તુ થાય છે કોના કોના વર્તનમાં, તો લિઝર્ડ, ફ્રોગ એન્ડ ટોર્ટોઇઝ તે પણ એને બતાવ્યું. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ ધ પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ. ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક વેવ્સ જનરેટ થાય અને ઉત્પન્ન થાય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ લિવિંગ બિંગ્સ. ડ્યુરિંગ સમ ઓફ એક્સપેરિમેન્ટ હી ફાઉન્ડ ધેટ ડાઇંગ પ્લાન્ટ્સ રિલીઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. અને જ્યારે મૃત્યુ પામે છે, જ્યારે કોઈપણ વૃક્ષ કે જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ એમાંથી છૂટે છે. હી ઓલ્સો પ્રૂવ ધેટ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ પ્લાન્ટ. અને કાર્બન ડાયોક્સાઇડ એના પ્લાન્ટના જીવનમાં એકદમ ભયંકર અસર છોડે છે. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન, એક્સેસ એટલે વધારે પૂરતું ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. અને એના કારણે પ્લાન્ટની મૃત્યુ થઈ જાય છે. આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર આપીએ છીએ અને પ્લાન્ટ્સ લઈ લે છે આપણે કહીએ છીએ, પણ જ્યારે એક્સેસમાં લઈએ છીએ ને તે બીને મૃત્યુ થઈ જાય છે. દે કેન બી સર્વાઈવ બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન લાઇક હ્યુમન બિંગ્સ, એ લોકોને પણ ઓક્સિજનની જરૂર હોય છે. ચાલો આપણે જોઈ લઈએ. વોટ ડીડ ડૉક્ટર બોઝ ઇન્વેન્ટ, શું ઇન્વેન્ટ કર્યું? તો ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું હતું? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. વોટ ઇઝ ડૉક્ટર બોઝ ઇન્વેન્ટ? ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. વોટ ડીડ ઇટ ટુ, તે શું શાનું કાર્ય કર્યું? તો ઇટ રેકોર્ડેડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ, શું તો કોન્ટ્રેક્શન જે થાય ને એ રેકોર્ડિંગ કરે બરાબર. ડૉક્ટર બોઝ શોડ ધ સિમિલેરિટી ઇન ધ બિહેવિયર ઓફ, ડૉક્ટર બોઝ શોડ ધ સિમિલેરિટી ઇન ધ બિહેવિયર કોનું વચ્ચે, સિમિલેરિટી એટલે સરખું, કોના જેવું સરખું છે? લિઝર્ડ, ફ્રોગ એન્ડ ટોર્ટોઇઝ, ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ પ્લાન્ટ્સ, આ બધી વસ્તુમાં સરખું સરખું બિહેવિયર એટલે શું, સરખું સરખું કે પ્રવૃત્તિ થાય છે. વોટ ડીડ ડૉક્ટર બોઝ ડિસ્કવર, ડૉક્ટર બોઝ શું ડિસ્કવર કરે છે? ડૉક્ટર બોઝ ડિસ્કવર ધેટ પ્લાન્ટ્સ જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ બરાબર ને. એ બી ડિસ્કવરી છે, ડિસ્કવરી એટલે સંશોધન. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કોઝિસ ડેથ ઓફ પ્લાન્ટ્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો એબ્સોલ્યુટલી ટ્રુ, વધારે પૂરતું જ્યારે એ લોકો લે છે ત્યારે એનું પણ મૃત્યુ પામે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આજના માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આગળનું. ઓકે ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.